એક રાજ્ય જેટલો વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો જ્યાં અનેક કારખાનાઓ આવેલા છે અને લાખો કામદારો કામ કરી રહ્યા છે તેમના આરોગ્યના હિતને ધ્યાને રાખીને નેશનલ ઓર્ગેનાઇઝેશન આઈએઓએચની એક બ્રાન્ચ કચ્છમાં વર્ષો બાદ પ્રવૃત્તિશીલ થઈ છે યોગ ગાંધીધામ તેમજ મહર્ષિ દયાનંદજીની બસોમી જયંતિના દિવસે ગાંધીધામ ખાતે તારીખ બાર ફેબ્રુઆરીને રવિવારના રોજ આઈ કચ્છ દ્વારા એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છમાંથી અનેક કંપનીના આરોગ્ય કર્મી ડોક્ટરોએ હાજરી આપી હતી અમદાવાદથી એપોલો હોસ્પિટલની ટીમ અને ડોક્ટર સંજય શાહ ઉપરાંત ચર્ચા વિચારણા અને ગોષ્ઠી કરવામાં મુખ્યત્વે દર્શક સલાટ દિનેશ હરાની બળવંત ગઢવી લિયોન દ્વારા મુખ્ય ભૂમિકા ભજવી હતી કાર્ડિયોગ્રામ ઓડિટ ઓડિયોમેટ્રી તેમજ કારખાનાઓમાં થતી ઇજાઓ અને તેની સારવારને લગતી ઊંડાણથી ચર્ચા કરવામાં આવી હતી એપોલો હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ડૉક્ટર સંજય શાહ અને તેમની ટીમ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા માટે આઈ કચ્છની ટીમ પ્રેસિડેન્ટ ડૉક્ટર બળવંત ગઢવી વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર લિયોન સેક્રેટરી ડોક્ટર અજય ગુપ્તા ટ્રેઝરર ડૉક્ટર ભરત સેડવા તેમજ જોઈન્ટ સેક્રેટરી ડૉક્ટર ભાર્ગવ ગઢવી અને જોઈન્ટ ટ્રેઝરર ડૉક્ટર અશોક સૂર્યવંશી અને તમામ તબીબી ટીમે સહયોગ અને મહેનત કરી હતી આ પ્રસંગે જીઆર ગ્રુપ કંપનીના ડૉક્ટર રાકેશ શર્મા દ્વારા ઇન્ડસ્ટ્રીઝ અને ડૉક્ટર અને હેલ્થને લગતા કોમ્યુનિકેશન પર ભાર આપી સરસ રજૂઆત કરવામાં આવી હતી તેમજ અનિમેશભાઈ મોદી દ્વારા ઓર્ગેનાઇઝેશનના મેનેજમેન્ટ માટે વિશેષ સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા પ્રેસિડેન્ટ ડૉક્ટર બળવંત દાન ગઢવી દ્વારા આઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ સંસ્થાને કઈ રીતે મજબૂત બનાવી અને એકતા સાથે આરોગ્ય કર્મીઓના હક્કો માટે સરકારશ્રી અને યોગ્ય અધિકારીને રજૂઆત કરવા માટે એકતાનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓ કચ્છ બહારની કેટલીક એજન્સીઓ દ્વારા આરોગ્ય કર્મીઓના ફેક્ટરી એટેકને લગતા ડેટા ધરાવે છે પરંતુ જ્યારે ઇમરજન્સી કે અન્ય કામમાં જરૂર પડે ત્યારે ખરા સમય અહીં કચ્છની લોકલ હોસ્પિટલો જ કામ આવે છે આ પ્રસંગે ઇફકોમાંથી ડૉક્ટર લાખ્યાલ લાગ્યા સાહેબ અને તેમની ટીમ તેમજ ભચાઉથી ડૉક્ટર મોરી સાહેબ અને તેમની ટીમ તેમજ મુન્દ્રાથી ડૉક્ટર કુંદન મોદી અને તેમની ટીમ તેમજ અબડાસાથી ડૉક્ટર રાઠોડ અને તેમની ટીમ તેમજ ડીપીટીથી ડૉક્ટર મિલિંદ અને તેમની ટીમ ઉપરાંત ગાંધીધામ આદિપુર રાપર મુન્દ્રા માંડવી ભુજના અનેક ડોક્ટરો હાજર રહ્યા હતા ડોક્ટર અંજની ખડિયા દ્વારા સંચાલન તેમજ ડૉક્ટર અજય ગુપ્તા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી